नमस्कार, स्वागत छे आपनું સમાચારોમાં, આપની સાથે હું છું પ્રિયંકા। સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચાર નવસારીથી મળી રહ્યા છે। નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના ઘણા વિસ્તારોમાં માવઠું થયું છે। વાંસદા ખેરગામ તાલુકામાં પણ માવઠું થયું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત થયા છે। કડકડતી ઠંડીમાં કમોસમી વરસાદને કારણે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સ્વેટરની સાથે સાથે લોકો રેઇનકોટનો સહારો લેવા માટે મજબૂર થયા છે। તો ખેડૂતો સૌથી વધારે ચિંતિત થઈ ગયા છે, કારણ કે એક બાદ એક આ બીજું માવઠું છે આ સીઝનમાં, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। તો સાથે જ લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એક તરફ કડકડતી ઠંડી છે તો બીજી તરફ માવઠા પડી રહ્યા છે। નવસારી જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં માવઠું પડ્યું। વાંસદા ખેરગામ તાલુકામાં માવઠાને કારણે લોકો સ્વેટરની સાથે રેઇનકોટનો પણ સહારો લઈ રહ્યા છે। તો આ તરફ પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કાલોલમાં મોડી રાત્રે ધોધમાર ઝાપટું પડ્યું। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। બસ સ્ટેશન નજીક પાણી ભરાઈ ગયા। માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ખેડૂતોના પાકને નુકસાનની ચિંતાને લઈને ખેડૂતો પણ ચિંતિત બની ગયા છે। એક બાદ એક માવઠાને કારણે ખેડૂતોની ચિંતા પણ સતત વધી રહી છે। અન્ય મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં નિકોલમાં લૂંટનો બનાવ બન્યો। ઉમિયા ચોક વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના બની। વિરલ ગોલ્ડ પેલેસમાં ગોળીબારી સાથે લૂંટ ચલાવવામાં આવી। 2.60 લાખની રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા। સાથે જ લૂંટારુઓએ મારામારી પણ કરી। કૃષ્ણનગર લૂંટ કેસ જેવી જ મોડસ ઓપરેન્ડી ચલાવવામાં આવી હતી। બંદૂકની અણીએ જ્વેલર્સમાં લૂંટ ચલાવવામાં આવી। લૂંટ સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વિરલ ગોલ્ડ પેલેસમાં ગોળીબારી અને લૂંટફાટ કરવામાં આવી। 2.60 લાખની રોકડ અને દાગીના લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા। સીસીટીવીમાં જોવાઈ રહ્યું છે કે કઈ રીતે લૂંટારુઓએ અહીં મારામારી કરી લૂંટની ઘટના અંજામ આપ્યો હતો। ગોલ્ડ પેલેસની અંદર જે કર્મચારીઓ હતા તેમની સાથે મારપીટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા। અને હવે નજર કરીએ મોર્નિંગ 100